સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની બીએ કન્યાલય વિદ્યાલય ખાતેથી તિરંગા પદયાત્રા યોજાઈ હતી, જ્યારે મંડળના સહમંત્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. દેશભરમાં આગામી 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે તેના ભાગરૂપે શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી બીએ કન્યા વિદ્યાલય ખાતેથી તિરંગા પદયાત્રા નીકળી હતી, ત્યારે આ તિરંગા પદયાત્રાને શ્રી લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. ત્યારે આ તિરંગા પદયાત્રા બીએ કન્યાલય વિદ્યાલયથી પ્રસ્થાન કરીને વઢવાડા, મિલ રોડ, સરજી હાઈસ્કૂલ, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાં ફરી હતી. ત્યારે આ તિરંગા યાત્રામાં વિવિધ ગુજરાતી ટ્રેડિશનલ, મરાઠી, સ્પોર્ટ્સ વ્યવસાયો, માલધારી પોશાક, દરબારી પોશાક વગેરેમાં વિદ્યાર્થી બહેનો સુસજ્જ થઈ યાત્રાની શોભા વધારી હતી અને બીએ કન્યાલય વિદ્યા ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારે પદયાત્રાના રૂટના તમામ વિસ્તારોમાં ભારત માતા કી જય અને વંદે માતરમના સુર ગુંજી ઉઠ્યા હતા. ત્યારે આ તિરંગા પદયાત્રામાં વિદ્યાલયના આચાર્ય વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, તેમજ તિરંગા પદયાત્રાના સમાપન બાદ શાળામાં અલ્પાહારની પણ વ્યવસ્થા યોજાઈ હતી. ત્યારે આ તિરંગા યાત્રાને સફળ બનાવવા વિદ્યાલયના શૈક્ષણિક સ્ટાફ અને બીજ શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બીએ કન્યા વિદ્યાલયમાં આજે ઘેર ઘેર ત્રિરંગા અંતર્ગત એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેના અધ્યક્ષ સ્થાને પ્રકાશભાઈ સોની સાહેબ રહ્યા છે. અતિથિ વિશેષ તરીકે બેલાબેન વ્યાસ તેમજ ભગવતીબેન ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ શાળાના ઇન્ચાર્જ બેનના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફના ભાઈ અને બહેનો વતી ખૂબ જ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં શાળાની દીકરીઓએ ખૂબ જ સાથ સહકારને સપોર્ટ આપ્યો છે. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.